બુદ્ધિ નહોતી કે અમૃતમાં જાડું પતલું ન હોય, અમૃત જેવું ઉપર હોય અને 100 વર્ષ પડ્યું રાખો તો અમૃત એક સમાન રહે. આ અમૃતનો એક ગુણ છે. છાશમાં જેમ ઉપર પાણી આવે અને ઓલું નીચે જાય મલાય, એમ અમૃતમાં ક્યારેય એવું ન થાય કે હારો હારો ભાગ નીચે વ્યો જાય ને બાકીનો ભાગ ઉપર રહે. અમૃત એક રસ છે. બીજો ગુણ કે અમૃતનું એક ટીપું તે આપણે ઘરે જઈને આપણા સિન્ટેક્સના ટાંકામાં નાખવી તો એ આખા ટાંકામાં જેટલું પાણી હોય એ બધું અમૃત થઈ જાય. આ અમૃતનો એક ગુણ છે. તો મોહિની હવે આસુરોને ખબર હતી નહીં કે અમૃતમાં શું હોય. એ કે ના બરાબર છે, પહેલાં પતલું પતલું એને આપી દો, પછી જે કાંઈ વાહે છે એ પછી અમને આપજો. જો ભગવાનની ચાલ હે. તો દેવતાઓને અમૃત માંડ્યા આપવા. અમૃત એમાં જ્યારે અમૃતની વહેંચણી થઈ રહી હતી એમાં બન્યું એવું કે રાહુ નામનો એક જે અસુર હતો એણે દેવતાનું રૂપ લઈ સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો. કારણ કે આ રાહુને સૂર્ય અને ચંદ્ર હાલે વર્ષોથી વેર હાલું આવતું હતું, એટલે એને થયું આની વચમાં જઈને તે બેસવું છે. એની વચ્ચે જઈને બેઠો અને જેવી મોહિની ત્યાં આવી અમૃત આપતા આપતા તો એણે અમૃત પીધું. અમૃત પીધું એટલે સૂર્ય અને ચંદ્રએ ઈશારો કર્યો પ્રભુ આ બાજુમાં બેઠો એ અસુર છે. અને સૂર્ય અને ચંદ્રએ જ્યારે કીધું તો એટલે અમૃતનો ઘૂંટડો પી લીધો હતો. તરત જ મોહિનીએ સુદર્શન ચક્ર હાથમાં લીધું અને સુદર્શન ચક્ર ચલાવ્યું, એ રાહુનું ગળું કાપી નાખ્યું. પણ હવે બન્યું એવું કે ગળા સુધી અમૃત આવ્યું હતું એટલે ગળું અમર થઈ ગયું અને ઓલું ધડ જે હતું એ પડી ગયું. અહીંયા એક પ્રશ્ન એ ઊભો થાય છે કે સૂર્ય અને ચંદ્રને ખબર પડી કે આ વચ્ચે બેઠો જે રાહુ એ અસુર છે, તો શું મોહિનીના રૂપમાં જે ભગવાન હતા એને નહોતી ખબર કે આ અસુર છે? પ્રશ્ન થયો મનમાં? ન થયો હોય મેં તો કરી જ દીધો છે. તો એના તાત્પર્ય આપતા આચાર્યગણ લખે છે ભગવાનને ખબર હતી આસુર છે, પણ જેમ શિવજીએ વિષનો પ્રભાવ બતાવવા માટે બે ટીપા વિષના જેમ જમીન ઉપર પાડ્યા એમ ભગવાન અમૃતનો પ્રભાવ બતાવવા માંગતા હતા. એટલા માટે ભગવાને એ રાહુને અમૃત પીવા દીધું અને ગળા સુધી અમૃત ઉતર્યું ભગવાને ગળું કાપી નાખ્યું, એટલા માટે એનું ડોકું અમર થઈ ગયું અને બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા. બ્રહ્માજીએ એ રાહુનું જે ડોકું કપાઈ ગયું હતું એને એક ગ્રહની માન્યતા આપી. આ બ્રહ્માંડમાં કયા ગ્રહને કયા સ્થાને મૂકવો એની માન્યતા બ્રહ્માજી પ્રદાન કરે છે. બ્રહ્માજીએ કીધું આને એક ગ્રહ બનાવો અને આકાશમાં તરતો મૂકો. ત્યારે પ્રશ્ન એ ઉઠ્યો કે સૃષ્ટિની રચના પહેલેથી થઈ ચૂકી છે, હવે વચ્ચે એક નવો ગ્રહ એડ કરશું, આ નાખશું ક્યાં? તો કે જ્યાં એ બેઠો તો ત્યાં સ્થાન આપો, સૂર્ય અને ચંદ્રની વચ્ચે મૂકવાને. અને દર અમાસ અને પૂનમે એ રાહુ જે છે એ સૂર્ય અને ચંદ્ર ઉપર આક્રમણ કરે છે. આજે તે એ લોકોની વચ્ચે વહેર ચાલી રહ્યું છે અને આને જ આ પૃથ્વી ઉપર ગ્રહણ કહેવામાં આવે છે. સૂર્યની સાથે લડાઈ કરે ત્યારે એ સૂર્યગ્રહણ થાય અને ચંદ્રની સાથે જ્યારે લડાઈ કરે ત્યારે એ ચંદ્રગ્રહણના નામથી આપણે એને ઓળખીએ છીએ. આ જ સિદ્ધાંત ભાગવતમાં આપવામાં આવ્યું છે. ભગવાન અમૃતનો પ્રભાવ બતાવવા માંગતા હતા એટલે એણે રાહુને રાહુ સાથે આ લીલા કરી અને આવી રીતે ભગવાને બધા દેવતાઓને અમૃત પીવડાવ્યું અને પછી ખબર પડી કે મોહિનીના રૂપમાં આ તો સાક્ષાત ભગવાન વિષ્ણુ છે. અને અસુરોને અમૃત મળ્યું નહીં, એક તો મહેનત કરી છેલ્લે ફળ હાથમાં આવ્યું અને છતાં વયું ગયું. આવી કેટલા ક્રોધી થયા હશે વિચારો અસુરો. એક એક તલવાર ખેંચી અને નાન્યન ક્ષીર સમુદ્રના તટ ઉપર એણે કીધું યુદ્ધ જાહેર કરો. બલિ મહારાજે પોતાની સેના તૈયાર કરી અને ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓ અમૃત પીધા પછી શક્તિશાળી થઈ ગયા હતા અને બેયની વચ્ચે ભયંકર યુદ્ધ એ ક્ષીર સમુદ્રના તટે પ્રારંભ થયું અને એ જ યુદ્ધને દેવાસુર સંગ્રામના નામે ઓળખવામાં આવે છે. ઇન્દ્ર બલિ મહારાજ સાથે યુદ્ધ કરે, રાહુની સાથે સૂર્ય અને ચંદ્ર જેમ જેમ પોતપોતાને લાગે વળગતા હતા એ રીતે બધા યુદ્ધ કરવા માંડ્યા અને એટલા શસ્ત્રોની વર્ષા થઈ, એટલા શસ્ત્રોની વર્ષા થઈ. સુખદેવ ગોસ્વામી લખે છે કે આ દેવાસુર સંગ્રામનું કોઈ વર્ણન ખાલી સાંભળી લે તો એ વ્યક્તિના રૂવાણા બેઠા થઈ જાય, એટલું ભયંકર યુદ્ધ હતું આ. અષ્ટમ સ્કંદના 10 અને 11 બે અધ્યાયમાં સુખદેવ ગોસ્વામીએ કેવળ આ યુદ્ધનું વર્ણન કર્યું છે.
પણ સમય અભાવમાં આપણે યુદ્ધમાં નથી જવું, પણ યુદ્ધના જે મુખ્ય મુખ્ય પ્રસંગો હતા એ હું તમારી સામે પ્રસ્તુત કરવા માંગુ છું કે દેવાસુર સંગ્રામમાં જ્યારે આ ભયંકર લડાઈ થઈ, બલિ મહારાજની સેના જ્યારે નબળી પડવા લાગી, એ સમયે ઇન્દ્રએ વિચાર કર્યો કે બલિ મહારાજને હવે મારવા જોઈએ. ઇન્દ્રએ પોતાના વજ્રથી બલિ મહારાજ ઉપર આક્રમણ કરવાનો પ્રયાસ, પણ એ જ સમયે બલિ મહારાજે પોતાની માયાનો વિસ્તાર કર્યો, પોતાની માયા ફેલાવી, અને ત્યારે દેવતાઓને ખબર ન રહી કે આ શું થઈ રહ્યું છે. જે દેવતા પોતાની ઉપર જોવે એને એક બહુ વિશાળ પર્વત દેખાય અને એવું લાગે કે હમણાં પર્વત પડશે. સુખદેવ ગોસ્વામીએ લખ્યું છે, એ પર્વતમાંથી પથ્થરો માંડ્યા પડવા, એ પર્વતમાંથી હિંસક પશુઓ પડવા માંડ્યા, અને આનાથી દેવતાઓની સેનાનો કચર ઘાણ નીકળી ગયો. અને એ સમયે ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓએ ફરીથી ભગવાનને પ્રાર્થના કરી અને પાછા ભગવાન ગરુડ ઉપર સવાર થઈ આવ્યા, અને ભગવાને જેવો યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો માયા તરત જ ગાયબ થઈ ગઈ. આચાર્યો એક સિદ્ધાંત બતાવે છે આમાં કે જ્યારે જ્યારે આપણા મનમાં, આપણી બુદ્ધિમાં, કે આપણા શરીરમાં, કે આપણું શરીર રીતે ભગવાનના સંપર્કમાં હોય ત્યાં સુધી આ સંસારની માયા મને તમને સ્પર્શ નથી કરી શકતી. કારણ જ્યાં સુધી તમે કથામાં બેઠા છો અત્યારે તમને કોઈ ટેન્શન નથી, કોઈ ચિંતા નથી, પણ જેવા ઘરે જાશો એટલે કાલ ઉઘરાણી વાળાને આપવાના છે. હા, આવે છે ને ચિંતા. સત્સંગમાં અને ભગવાનના ભક્તોની સંગતિમાં જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી માયા આ ગેટની બહાર રહે છે, હે, માયામાં આવી નથી શકતી. કારણ કવિરાજ ગોસ્વામી કહે છે, કૃષ્ણ હૈ સૂર્ય સમ માયા હૈ અંધકાર, જહાં કૃષ્ણ તહાં નહીં માયા અધિકાર. જેમ સૂર્ય જ્યાં ઊભો હોય ત્યાં અંધકાર ક્યારેય ટકી ન શકે, એમ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ હોય, ભગવાન શ્રી કૃષ્ણની કથા હોય, ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો બેઠા હોય, કે ભગવાનની એ લીલા રચિત ગ્રંથ ભાગવતમ હોય, ત્યાં સુધી માયા ત્યાં ક્યારેય પ્રવેશ કરી શકતી નથી. એટલા માટે આચાર્યો કહે છે કે જો 24 કલાક માયાથી બચીને રહેવું હોય તો 24 કલાક મુખેથી, મનથી, બુદ્ધિથી કે હૃદયથી મહામંત્રને જપવો પડશે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે. અને જ્યાં સુધી આ મહામંત્ર તમારી જીહવા ઉપર હશે, તમારી બુદ્ધિમાં હશે, તમારા મનમાં હશે, ત્યાં સુધી માયા તમને સ્પર્શ નહીં કરે. અને જેવું ભગવાનનું ચિંતન છૂટ્યું, જેવું ભગવાનનું નામ મગજમાંથી નીકળ્યું, જેવી ભગવાનની કથા આપણામાંથી નીકળી, કે જેવો ભગવાનના ભક્તોનો સંગ છૂટ્યો, તરત જ માયા આપણને બંદી બનાવી લેશે, તરત માયા પકડે છે. કારણ આ સંસારમાં બે જ વસ્તુ છે, એક ભગવાન અને બીજી માયા. જો ભગવાનને નહીં પકડો તો માયા તમને તરત પકડી લેશે, અને જો ભગવાનને પકડશો તો માયાથી મુક્ત રહેશો. એટલા માટે જેવા ભગવાન યુદ્ધ ક્ષેત્રમાં આવ્યા બધી માયા નાશ થઈ, અને એ સમયે ઇન્દ્રએ બલિ મહારાજ ઉપર પ્રહાર કર્યો, બલિ મહારાજનું મૃત્યુ થઈ ગયું, અને આખા અસુર સમાજની અંદર હાહાકાર મચી ગયો કે બલિ મહારાજનું મૃત્યુ થયું છે. અને ત્યાર પછી ઇન્દ્રએ ભગવાનની મદદથી અનેક અસુરોનો વધ કર્યો. એમાં એક નમુચી નામનો એક અસુર આવ્યો. ઇન્દ્ર એને મારવાનો બહુ પ્રયાસ કરે, ઇન્દ્રએ પોતાનું વજ્ર ચલાવ્યું, છતાં એ વજ્ર જેણે બલિ મહારાજનું ડોકું કાપી નાખ્યું પણ એ નમુચીને ન મારી શક્યા. એ સમયે આકાશવાણી થઈ, ઇન્દ્ર આને મારવા માટે સુકુઈ નહીં અને ભીનું નહીં એવી કોઈ વસ્તુથી જો આને મારો તો જ આ અસુર મરશે. એ સમયે ઇન્દ્રએ જોયું કે સૂકી ન હોય અને ભીની ન હોય એવી કઈ વસ્તુ છે, ત્યારે એણે જોયું કે સમુદ્રના ફીણ, સમુદ્રના મોજામાં જે ફીણ હતા, ફીણ ભીનાઈ ન કહેવાય અને સુકાઈ ન કહેવાય. એ ફીણ હાથમાં લઈ અને નમુચી ઉપર પ્રહાર કર્યો, નમુચીનું મૃત્યુ થઈ ગયું. અને આવી રીતે અનેક વર્ષો સુધી આ યુદ્ધ ચાલ્યું, દેવતાઓનો વિજય થયો અને દેવતાઓને સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થયું. અને દેવતાઓને જ્યારે સ્વર્ગ મળ્યું ભગવાનની કૃપાથી, ત્યારે સુખદેવ ગોસ્વામી અંતિમ 2 શ્લોકમાં આ સમુદ્ર મંથનની કથાનો સાર પ્રકટ કરે છે. આ સંસારમાં ભક્તો અને અભક્તો બંને લોકો મહેનત કરે છે, બે મથે છે, કર્મ કરે છે, પણ બંનેના ફળમાં અંતર રહે છે.
ભક્તોય તે આપણી જેમ જ તે તમને આ જે લોકો કર્મી લોકો જેમ મહેનત કરે છે એમ જ ભક્તો મહેનત કરતા હોય, એમ જ પરિવારનું પાલન કરતા હોય, પણ અંતે જ્યારે ફળ આવે ત્યારે શું આવે છે કે ભક્તો જે છે એને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે અને અભક્તો છે જે ભક્તિ નથી કરતા એને બીજું શરીર આપવામાં આવે છે. કે પહેલા જન્મમાં મથ્યા હતા, હજી પાછા મથો, વળી જન્મમાં ભક્તિ નહીં કરે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્ત હોય કે અભક્ત હોય, મહેનત આ સંસારમાં બધા સરખી કરે, પણ ફળ એને જ મળવાનું છે જે વ્યક્તિ ભક્તિ કરે છે. તો બીજા બધા ફસાઈ જવાના છે. કેવી રીતે ફસાય છે? કરોડો રૂપિયાની કમાયેલી સંપત્તિ ભક્તિ ન કરતા હોય, અહીંયા છોડીને વયા જાય, અને એ સંપત્તિને પ્રાપ્ત કરવામાં જે કાંઈ પાપ કર્યું હોય, પુણ્ય કર્યું હોય, એના ફળ સ્વરૂપ જે કર્મનું બંધન લાગે એનાથી એને બીજો જન્મ લેવો પડે છે. અને જન્મ મૃત્યુના ચક્રમાં એ વ્યક્તિ હંમેશા માટે ફસાયેલો રહે છે. જ્યારે ભક્તો એક જ જીવન મહેનત કરે છે, ભજન કરી ભગવાનના ધામમાં વયા જાય અને ફરી આ સંસારમાં ક્યારેય આવતા નથી. આ ફળ છે. બહારથી ભલે લાગતું હોય ભક્તો આપણી જેવા જ છે, આપણી જેમ જ જીવન જીવે છે, આપણી જેવી જ વસ્તુ વાપરે છે. કર્મ ભક્તનું ને અભક્તનું સમાન હોય, પણ ભક્તના અને અભક્તના ફળમાં અંતર છે. ભગવાન આમ તો બધી વસ્તુ આપે છે બંનેને, પણ પોતાના જે શરણાગત હોય એ ભક્તને મદદ કરે છે. એટલા માટે આ સંસારમાં કોઈ વ્યક્તિ ગમે એટલું મથી લે, ગમે એટલી મહેનત કરી લે, સંસારમાં જય વિજય અને જીત આખરે ભગવાનના ભક્તોની જ થવાની છે. કારણ એ ચાહે મહાભારતનું યુદ્ધ હોય, રામાયણનું યુદ્ધ હોય, કે કોઈ પણ શાસ્ત્ર પ્રસંગ ઇતિહાસ તમે જોવો, જીત સંસારમાં એની જ થાય છે જે ભગવાનના ભક્ત હોય. અને બાકી બધા જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે નતમ શોચિતો અર્હસિ. જે જન્મ લે છે એને પાછું મરવું પડે છે, અને જે મરે છે એને ફરી પાછો સંસારમાં પુનઃ જન્મ લેવો પડે છે. પણ યાદ રાખો, એ જન્મ જરૂરી નથી કે મનુષ્યનો જ હોય. એ જન્મ પશુનોય હોઈ શકે, પક્ષીનોય હોઈ શકે, અને કાંઈ પણ હોઈ શકે. જરૂરી નથી કે માણસ જ થાશું. એને ઘણા લોકો કહે, તમે કેરી વાવો તો આંબો જ ઉગે, એને લીંબોળી વાવો તો લીમડો જ ઉગે, એમ માણા મરે એ માણા જ થાય, આવું લોકોનું કહેવું છે. વાત સાચી છે. જે માણસ થઈને મરે એ માણસ થાય, પણ માણસ થઈને મરે તો ને, જીવન જ પશુ જેવું જીવવું છે. એ માણસ ન થાય, એને પશુ શરીરમાં જ આવવું જોઈએ. એટલા માટે ફળ એને મળવાનું છે જે ભક્તિ કરે. અને વાસ્તવમાં આપણે બધાય તે જો આ સંસારમાંથી મુક્ત થવું હોય, કળિયુગમાં બહુ સરળ રસ્તો છે, અને એ છે ભગવાનનું નામ કીર્તન કરવું. તો હરે કૃષ્ણ મહામંત્ર શું કામ જપવો જોઈએ એ હું તમને સમજાવું એની પહેલાં 12મા અધ્યાયમાં કથાને પૂર્ણ કરતા એક બહુ સુંદર પ્રસંગ સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે. છેલ્લી થોડી ક્ષણમાં એ કથાને તે સંક્ષિપ્તમાં શ્રવણ કરી અને આગળ હું તમને એ વસ્તુ બતાવીશ કે મહામંત્ર શા માટે લેવો જોઈએ અને એનું શું ફળ છે, અને પછી આ કથાને આપણે અહીંયા વિરામ કરીશું. તો ઇન્દ્ર સ્વર્ગના રાજા થયા, અને ત્યાર પછી થયું એવું, ભગવાન શિવને ખબર પડી કે ભગવાને સુંદર સ્ત્રીનું શરીર ધારણ કર્યું હતું, મોહિની અવતાર થયો હતો. ભગવાન શિવ પોતાના પત્ની માતા ભવાની, એમના અનુયાયીઓ જે ભૂત પ્રેત ઇત્યાદિ ગણ છે બધાને લઈ ભગવાનના ધામમાં ગયા, અને ભગવાનના ધામમાં જઈ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમારા અનેક અવતાર મેં જોયા છે, તમે જે જે અવતાર લીધા છે બધાનું મેં દર્શન કર્યું છે, પણ હવે તમે મને એક ઈ વાત સમજાવો કે તમે જે એક સ્ત્રીનો અવતાર લીધો મોહિની અવતાર, ત્યારે હું સમાધિમાં હતો, મારે તમારું ઈ સ્વરૂપ જોવું છે. ભગવાને ના પાડી. શિવજી, ઈ સ્વરૂપ તો કામીઓને, આ સંસારના કામગ્રસ્ત લોકોને મોહિત કરવા માટે છે, તમારી જેવા ભક્તોને જોવાની જરૂર નથી. છતાં શિવજીએ કીધું, નહીં પ્રભુ, મારી ઈચ્છા છે, મારે દર્શન કરવું છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તો સ્ત્રી બનવું હોય તો મેકઅપ કરવો પડે, તો એક કામ કરો, હું તૈયાર થતો આવું, સ્ત્રીનો વેશ લાવું, તા હું તેમાંય બેહો, વેઇટ કરો. ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા અને શિવજી જોઈ રહ્યા છે આજુબાજુમાં, સાથે માતા ભવાની છે. અને એ જ સમયે ભગવાનના એ વૈકુંઠ ધામમાં એક બગીચામાં શિવજીની નજર પડી કે ન્યા એક બહુ સુંદર સ્ત્રી,
દડાથી રમી રહી હતી. લખ્યું છે. હવે ઘણા લોકોને એમ થાય ત્યારે ક્યાં દડો આવ્યો હતો, કારણ કે સુખદેવ ગોસ્વામી આમાં લખ્યું છે. એ વૈકુંઠમાં એ સ્ત્રી દડાથી રમતી હતી અને બહુ સુંદર વસ્ત્રો, જે વર્ણન મોહિનીનું તમે સાંભળ્યું એ જ મોહિની એ બગીચાની અંદર રમી રહી હતી. શિવજીનું ધ્યાન ગયું અને જેવું શિવજી સ્ત્રીની સામે જોતા રહ્યા, શિવજીને થયું કે નહીં અદ્ભુત રૂપ છે, આવું સ્વરૂપ મેં જીવનમાં ક્યારેય નથી જોયું. જો પાર્વતીજી સાથે બેઠા છે છતાં શિવજી સ્ત્રીને જોઈ રહ્યા છે. અને એ સ્ત્રી જ્યારે દડાથી રમતી, ક્યારેક દડાને હવામાં ઉપર ઉછાળે, ક્યારેક વળી હવામાંથી એને ડાયરેક્ટ પકડી લે, ક્યારેક દડો દડવા માંડે તો વળી એની પાછળ દોડતી જાય. તો એનું એ દોડવું, રમવું, કૂદવું એટલું બધું આકર્ષિત કરવા વાળું હતું કે સંસારની અંદર કામદેવને જીતવા વાળા ભગવાન શિવનું મન એ સ્ત્રીમાં આવી ગયું. અને કેવું આવી ગયું? પોતાની પત્ની પાર્વતીજી સાથે બેઠા છે, પોતાના અનુયાયીઓ બેઠા છે, એ બધું ભગવાન ભૂલી ગયા અને તરત એ સ્ત્રીને જોવા માટે એની પાછળ પાછળ મીંડ્યા જવા. એ સ્ત્રી આગળ ચાલતી જાય, શિવજી એની પાછળ. અને જ્યારે સ્ત્રીએ આમ ત્રાસી નજરે જોયું પાછળ કે મારી પાછળ કોઈ આવી રહ્યું છે, તો એ સ્ત્રીએ ઓર ભાગવા માંડી. જેમ એ સ્ત્રી દોડવાનો પ્રયાસ કરે શિવજી એની પાછળ, પણ એ સ્ત્રી એટલી બધી ચતુર હતી કે શિવજી એને પકડવા જાય તો એ એક હાથનું અંતર રાખે, બહુ દૂરેય ન જાય, નજીકેય ન રહે અને શિવજીની પકડમાંય ન આવે. અને આમ કરતાં કરતાં એના શરીરના જે વસ્ત્રો હતા એ વિખરાવા માંડ્યા અને એણે જોયું કે શિવજી મારી પાછળ આવી રહ્યા છે. એ સ્ત્રીને જ્યારે લજ્જા આવી ત્યારે ઝાડીઓમાં જઈને છુપાઈ ગઈ. પણ શિવજીએ તો નક્કી કર્યું હતું આપણે આને જોવી છે. સુખદેવ ગોસ્વામી લખે છે, જેમ એક હાથી એક હાથણીની પાછળ જેમ ભાગે, એમ ભગવાન શિવ એ સ્ત્રીની પાછળ દોડી રહ્યા છે અને ઝાડીઓમાં જઈ અને ભગવાન શિવે એને પકડવાનો પ્રયાસ કર્યો તો સૌથી પહેલાં એ સ્ત્રીના વાળ ભગવાનના હાથમાં આવ્યા, શિવજીના હાથમાં વાળ આવ્યા અને વાળ પકડી અને શિવજી એ સ્ત્રીને પોતાની તરફ ખેંચી અને એ સ્ત્રીને આલિંગન આપી દીધું. ગમે એમ કરીને થોડી કાંઈક ચેષ્ટાઓ કરી અને એ જે સ્ત્રી હતી શિવજીના આલિંગનમાંથી છૂટી અને ત્યાંથી ભાગી. આગળ એ સ્ત્રી જાય, પાછળ શિવજી, અને ભાગતા ભાગતા એ સ્ત્રી ક્યાં લઈ ગઈ? અનેક અનેક લોકની અંદર ભ્રમણ. અને બધા ઋષિ મુનિઓ માંડ્યા જોવા કે આ શું થઈ રહ્યું છે. સાક્ષાત કામદેવને જીતવા વાળા ભગવાન શિવ એક સ્ત્રીની પાછળ આખો સંસાર જોઈ રહ્યો છે આ લીલાને. અને એ સમયે સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાન શિવનું વીર્ય સ્ખલિત થઈ ગયું અને એ વીર્ય આ સંસારમાં જ્યાં જ્યાં પડ્યું ત્યાં સોના અને ચાંદીની ખાણ ઉત્પન્ન થઈ ગઈ. કારણ કે અમોઘ વીર્ય છે શિવજીનું. અને જ્યારે પૂર્ણ વીર્ય સ્ખલિત થયું એ સમયે શિવજીને ધ્યાનમાં આવ્યું કે હું આ શું કરી રહ્યો છું. અને એ મોહિનીને ત્યાં છોડી અને ભગવાન પાછા વૈકુંઠમાં આવ્યા. પણ સુખદેવ ગોસ્વામીએ સુંદર સિદ્ધાંત લખ્યો છે, એક વાત લખી છે ભાગવતમાં કે શિવજીના મનમાં આટલી શરમ નહોતી એ વખતે કે હું કામદેવને જીતવા વાળો છતાં એક સ્ત્રીની પાછળ આવી રીતે ભાગ્યો. શિવજીના મનમાં કોઈ અફસોસ નહોતો. આનું રહસ્ય પ્રગટ કરતા આચાર્યગણ કહે છે કે શિવજીને એટલા માટે કોઈ પછતાવો નહોતો, કારણ કે જે સ્વરૂપમાં શિવજી આસક્ત થયા એ સંસારની કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, સાક્ષાત ભગવાન હતા. અને એનું કારણ શું છે કે પ્રત્યેક જીવને પૂર્ણ ભક્ત ત્યારે જ માનવામાં આવે છે જ્યારે એ જીવ ભગવાનમાં પૂરેપૂરો આસક્ત થઈ જાય, આ સંસારની આસક્તિઓને છોડી અને કોઈ પોતાની પૂર્ણ આસક્તિ જો ભગવાનમાં લગાવે એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. અને એટલા માટે શિવજી જાણી ગયા કે આ મોહિની બીજું કોઈ નહીં, આ તો વિષ્ણુ જ છે. અને ભગવાન વિષ્ણુ જ્યારે પ્રકટ થયા અને એ સમયે શિવજી જુઓ માયામાં થોડી વાર ફસાયા પણ તરત જ માયામાંથી પાછા બહાર નીકળી ગયા. એટલે ભગવાને પોતે શિવજીને એક બહુ નાનું એવું પ્રવચન આપ્યું, કીધું કે શિવજી મારી માયા આ સંસારમાં પ્રત્યેક જીવોને બદ્ધ કરે છે, પણ ભલે વ્યક્તિ માયામાં ફસાય પણ માયામાં ફસાયા પછી જો એને ખબર પડી જાય કે હું માયામાં ફસાયો છું અને તમારી જેમ જોઈ પાછો આવી જાય તો એ વ્યક્તિ મને પ્રિય છે. અને ભગવાન એક આશીર્વાદ આપ્યો શિવજીને કે હે શિવજી આજ પછી ક્યારેય મારી માયા
તમને કોઈ દિવસ સ્પર્શ નહીં કરે, મારો આશીર્વાદ છે. ભગવાન વિષ્ણુએ શિવજીને આશીર્વાદ આપ્યા. શિવજી પોતાની પત્ની અને પોતાના અનુયાયીઓને લઈ કૈલાસમાં આવ્યા. અને હવે સમજવાની વાત એ છે કે આ જે પ્રસંગ વૈકુંઠમાં બન્યો તો આ પ્રસંગ ભગવાન શિવ પોતે માતા પાર્વતીને સંભળાવી રહ્યા છે કે હું એક સ્ત્રીમાં આસક્ત થયો હતો. આવી આવી ઘટના જો સંસારના કોઈ સામાન્ય વ્યક્તિ સાથે થઈ હોય, શું એ પોતાની પત્નીને કહી શકે? સંભવ નથી. પણ ભગવાન શિવ આ લીલા ખુદ માતા પાર્વતીને સંભળાવી રહ્યા છે, અને કોઈ શરમ રાખ્યા વગર. કારણ કે આસક્ત થયા પણ કોનામાં? અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાનમાં આસક્ત થયા હતા. આપણી જેમ પંચમહાભૂતોના શરીરમાં એને હાડક્યા, ચામડા, નખ, વાળ, મળ, મૂત્ર, લોહી, પરુથી ભરેલું જે શરીર છે, એવા સામાન્ય જડ વસ્તુમાં શિવજીની આસક્તિ નથી. કારણ કે શિવજી તો કામથી પરે છે. તો આવી અદ્ભુત સુંદર લીલા સુખદેવ ગોસ્વામીએ 12મા સ્કંદમાં બતાવી. સમુદ્ર મંથન કથાનો સાર એ જ છે ભક્તો, કે જે વ્યક્તિ ભગવાનના આશ્રયમાં રહે છે, ભગવાન એને મદદ કરે છે, ભગવાન એને બધી રીતે સુવિધાઓ પ્રદાન કરે છે અને પોતાના ધામમાં લઈ જાય છે. પણ આ સંસારમાં ભગવાન ઉપર વિશ્વાસ નથી રહેતો, એટલા માટે જીવ દુઃખી થાય છે. જો આપણે તે આપણા દુઃખમાંથી મુક્ત થવું હોય, માની લો આપણને કોઈ રોગ થાય, ટાઈફોઇડ થઈ ગયો હોય, રોગ થયા પછી આપણે દવાખાને જઈએ અને દવાખાને જઈએ અને ડોક્ટર કહે કે આટલી આટલી દવા તમારે લેવાની છે, દવા લેશો તો રોગ ઠીક થઈ જશે. એમ 7 દિવસ અહીંયા કથામાં તમે બધા બેઠા, ઘણા લોકોએ ટીવીના માધ્યમથી સાંભળ્યું, તો 7 દિવસમાં આપણને બધાને એ ખબર પડી કે હું ને તમે બધા, આપણે બધા ભવરોગમાં ફસાયેલા છીએ. મને તમને એક રોગ લાગ્યો છે જેનું નામ છે ભવરોગ. હવે ડૉક્ટર કહી દે કે ભાઈ તમારો રિપોર્ટ આવ્યો છે, તમને ટાઈફોઇડ થયો છે, એટલે તમારે આ દવા લેવી પડશે. પછી કોઈ વ્યક્તિ ડૉક્ટરને એમ કહે છે કે ડૉક્ટર સાહેબ એક કામ કરો ને, અત્યારે મને દવા આપી દો પણ હું લઈશ મહિના પછી, કારણ કે મહિનો હું બહુ બિઝી છું, હે ને, મારે દવા લેવાનો ટાઈમ નથી. ડૉક્ટર કે દવા લેવાનો ટાઈમ નથી તો ઉકલી જાય સામના ટાઈફોઇડથી. હે, ઠીક એવી રીતે જેમ રોગને મટાડવા માટે ટાઈમે ટાઈમે દવા લેવી જરૂરી છે, એમ ભવરોગથી મુક્ત જો થવું હોય તો એની એક દવા છે, અને એ દવા લેવી જ રહી. જો તમે દવા નહીં લ્યો તો રોગ વધતો જાય છે. ભૌતિક જીવનમાં જેમ દવા નહીં લેવાથી રોગ વધતો જાય, એમ આધ્યાત્મિક આ જે ભવરોગ લાગ્યો છે એને દૂર કરવાની દવા છે હરે કૃષ્ણ મહામંત્ર. અને જો એને નહીં લ્યો તો રોગ વધતો જવાનો છે. અને રોગ વધે પછી શું થાય? માની લો તમને ટાઈફોઇડ થઈ ગયો હોય, તમે દવા જ ન લ્યો, દવા જ ન લ્યો તો અંતે મૃત્યુ થઈ જાય. એમ ભવરોગ લાગ્યો છે એ જાણી લીધા પછી આપણ તમને એ ખબર નથી એની દવા કઈ છે અને કેવી રીતે લેવાની છે. બ્રહ્માજીએ એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે કળિયુગના લોકોને આ સંસારમાંથી જો આ જન્મમાં મુક્ત કરવા હોય તો ઝડપી, સરળ અને કન્ફર્મ ઉપાય બતાવો કે જેનાથી એ જન્મ મૃત્યુના રોગમાંથી છૂટી જાય. ત્યારે બ્રહ્માજીએ કીધું, એક મંત્ર છે, એમાં 32 અક્ષર છે, 16 શબ્દ છે. આ મંત્ર જો કોઈ જપે, એ વ્યક્તિ આ કળિયુગમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામને પ્રાપ્ત કરે. તો જે મંત્રમાં 32 અક્ષર હોય, 16 શબ્દ હોય, એ આ કળિયુગની દવા છે, અને જો મળી જાય તો લેવાનું ચાલુ કરી દેજો, મુક્ત થઈ જશે. જાણો છો કે 32 અક્ષર અને 16 શબ્દ વાળો મંત્ર કયો છે? હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. વળી પાછો કોઈના મનમાં પ્રશ્ન હશે, આ તો તમારા ઇસ્કોનના કોઈ આચાર્ય કે કોઈ ગુરુએ બનાવ્યો હશે? નહીં, આ જે દવા છે એ વેદોમાં લખેલી છે. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં બ્રહ્માજીએ આ 16 શબ્દનો મહામંત્ર નારદજીને બતાવીને કીધું, નારદ કળિયુગની અંદર જો કોઈ વ્યક્તિ આ હરે કૃષ્ણ મંત્રને જપે તો આ શરીર છોડ્યા પછી ત્યાંથી સીધો ગોલોક વૃંદાવન ધામને પ્રાપ્ત કરે છે. તો ડોક્ટર જેમ આપણું નિદાન કરે, દવા આપે, રિપોર્ટ આપે, એમ એક ડોક્ટરના રૂપમાં મેં તમારા બધાનું નિદાન કર્યું છે,
કે આપણને બધાને ભવરોગ લાગ્યો છે, ડોક્ટર નહીં તે હારવાર એને મને લાગ્યો છે, હું તમારામાં જ છું. આપણને બધાને ભવરોગ લાગ્યો છે અને એનો પછી મેં રિપોર્ટ કાઢ્યો તો રિપોર્ટ એ આવ્યો છે કે ભવરોગ બધાને કન્ફર્મ છે. આ જેટલા લોકો સાંભળે છે એને તે કથા નથી સાંભળતા એને તે આ રિપોર્ટ તમારો આવી ગયો છે, ભવરોગ બધાને છે. એને દૂર કરવાની દવા છે હરે કૃષ્ણ મહામંત્ર. હવે જો રોગ દૂર કરવો હોય તો ઘરે જઈને તરત, હવે આજ તો તમે હોઈ જશો, કાલથી કાલથી આને જપવાનું ચાલુ કરો. અને જો તમારે વાટ જોવી હોય, માનો ડૉક્ટર રિપોર્ટ આપી દે, દવા આપી દે, પછી જો આપણે એક નાના મહિના પછી લેશું, તમે કાલે જપો, 10 વર્ષ પછી જપ કરો, 100 વર્ષ પછી કરો, આવતા જન્મમાં કરો, પછીના 10 જન્મમાં કરો કે 100 કરોડ જન્મ પછી કરો, રોગ ભવરોગ જ આવશે રિપોર્ટમાં. અને દવા હરે કૃષ્ણ મહામંત્ર જ છે, ન અન્ય પરતર ઉપાય, બીજો કોઈ રસ્તો છે નહીં. આવું વેદમાં લખ્યું છે. હા, આ હું તમને મારી વાત નથી કરતો. ભગવાનના નામ જપ કર્યા સિવાય કળિયુગમાં સંસારમાંથી મુક્ત થવાનો બીજો કોઈ રસ્તો નથી, નથી અને નથી. હરેર નામ, હરેર નામ, હરેર નામ એવ કેવલમ, કલો નાસ્તૈવ, કલો નાસ્તૈવ, કલો નાસ્તૈવ ગતિરન્યથા, બીજો કોઈ રસ્તો નથી. એટલે હજી જો તમારે ક્યાંક મથવું હોય તમે મથી શકો છો, બીજા ડૉક્ટરને બતાવવું હોય બતાવી શકો છો. આ ઇસ્કોનના ડૉક્ટર છે, પ્રભુપાદજીની પરંપરાના ડૉક્ટર છે. અને તમને હજી જો આ ડૉક્ટરના રિપોર્ટમાં વિશ્વાસ ન હોય તો બીજા ડૉક્ટરો પાસે જઈ શકો છો, નિદાન કરાવી શકો છો. હા, અને ડૉક્ટર એ ક્યારે બને ખબર, ચોપડા વાંચીની, ખબર છે ને? તો ગીતા અને ભાગવતમાં કદાચ તમારે જોવું હોય, ન્યાય જોવાની છૂટી છે. ભગવાનના નામ સિવાય કોઈ રસ્તો નથી, કારણ આ ભાગવતને પૂર્ણ કરતા દ્વાદશ સ્કંદમાં શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે, કલેર દોષે નિધેય રાજન અસ્તિ એકો મહાન ગુણ. હે પરીક્ષિત, આ કળિયુગની અંદર દોષ દોષ ભરેલા છે, પણ અસ્તિ એકો મહાન ગુણ, છતાં કળિયુગમાં એક બહુ મહાન ગુણ છે. શું? કીર્તના દેવ કૃષ્ણસ્ય. સુખદેવ ગોસ્વામીએ સીધું નામ આપ્યું છે, કળિયુગમાં કીર્તન કરવું જોઈએ. કોનું? કૃષ્ણનું. કૃષ્ણસ્ય ષષ્ઠી એક વચન, કૃષ્ણનું જ કીર્તન કરવું જોઈએ. શું થશે? મુક્ત સંગ પરમ વ્રજેત, એ જ વ્યક્તિ આ સંસારમાંથી મુક્ત થશે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 12 આ શ્લોક વાત સુખદેવ ગોસ્વામી કરી રહ્યા છે. બીજા કોઈના કીર્તનથી મુક્ત નહીં થાવ, કેવલ કૃષ્ણનું કીર્તન કરવું પડશે. અને એટલે સંસ્કૃતના એ શ્લોકમાં સુખદેવ ગોસ્વામી કીધું, કૃષ્ણસ્ય અર્થાત કૃષ્ણનું. અને કૃષ્ણના કીર્તન માટે હરે કૃષ્ણ મહામંત્ર એ સૌથી સચોટ અને બેસ્ટ દવા છે. એટલે કરોડો જન્મો પછી જપો, ગમે ત્યારે જપો, કરવું આ જ પડશે, આની સિવાય બીજો રસ્તો નથી. માની લો જે લોકો અહીંયા ડભોલી રહેતા હશે અને અહીંથી જવું હોય ડભોલી, તો એ લોકો અહીંથી બહાર નીકળીને રાઈટમાં જાય કે લેફ્ટમાં જાય, બે બાજુથી ડભોલી 4 રસ્તા આવે, 2 રસ્તા છે ત્યાં જવાના. પણ આ સંસારમાંથી મુક્ત થવાનો કળિયુગમાં એક જ રસ્તો છે, કોઈ શોર્ટકટ કેડી નથી કે નથી બીજો કોઈ નાનો રસ્તો, એક જ હાઈવે છે અને એ હાઈવે છે હરિનામ. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. અને આ મહામંત્ર મેં પહેલા કીધું, મારી જેવા કે અમારા ગુરુ કે ગુરુ શિષ્ય પરંપરામાંથી આવેલા કોઈ વ્યક્તિ આ મંત્ર નથી આપ્યો. આ શાશ્વત મંત્ર છે, સનાતન મંત્ર છે અને વેદોમાં આનું વર્ણન છે. અને હજી જો કોઈ વ્યક્તિને આમાં ડાઉટ હોય કે હરે કૃષ્ણ મહામંત્રથી મુક્ત થવાય અમને વિશ્વાસ નથી, તો જાતે વેદ વાંચો અને જો કોઈ બીજો રસ્તો એમાં હોય તો કૃપા કરીને મને બતાવજો, એટલે હું એ ચાલુ કરીશ. કારણ કે મેં જ્યાં સુધી ઉપનિષદનું અધ્યયન કર્યું છે ત્યાં સુધી બ્રહ્માજીએ કળિયુગ માટે આ એક જ રસ્તો અને એક જ મંત્ર બતાવ્યો છે. પણ શિલ પ્રભુપાદજી કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ એને કહેવાય કે દવાખાને ગયા, રોગ ખબર પડી, ડૉક્ટરે દવા આપી અને દવા લેવાનું તરત ચાલુ કરી દે તો એનો રોગ જલ્દી મટે, આને બુદ્ધિમાન કહેવાય. પણ જે વ્યક્તિ રોગને જાણે, દવાને જાણે, પણ છતાં જો એનો ઉપાય નહીં કરે અર્થાત એ દવા નહીં પીવે તો એનો રોગ દૂર થવાનો
નથી એમ આપણે તે જો ભવરોગથી છૂટવું હોય હવે તમને રોગ મળી ગયો છે દવા મળી ગઈ છે બધું તમારી સામે છે લેવી કે ન લેવી એ તમારા હાથમાં છે હરે કૃષ્ણ શિલ પ્રભુપાદ કી જય ગૌર પ્રેમાનંદે અને આ કથાને વિરામ કરતા પૂર્વ સૌથી પહેલા તો આપ સર્વ શ્રોતાઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું હૃદયથી અહીંયા બેઠા છે અને ટીવીના માધ્યમથી જે લોકો આ કથાનું 7 દિવસથી શ્રવણ કરી રહ્યા છે ખૂબ શાંતિથી અને સુંદર રીતે તમે બધાએ આ કથામાં સહયોગ આપ્યો છે કારણ કે આજે જેમ 12 વાગી ગયા એમ દરરોજ લગભગ 11:45 થતા હતા છતાં તમે બધાએ શાંતિ જાળવી કથાઓનું શ્રવણ કર્યું છે એ બદલ ઇસ્કોન તરફથી અને હરે કૃષ્ણ ભક્ત સમાજ તરફથી આપ સર્વ શ્રોતાઓનું હૃદયથી અભિવાદન કરીએ છીએ મહામંત્રથી હરે કૃષ્ણા 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 હરે 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 રામ 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 હરે હરે અને ભાગવતનો નિયમ છે કે જે કથા વાંચે એને દક્ષિણા આપવી પડે ગભરાવાની જરૂર નથી હું પૈસા નથી લેતો હા દક્ષિણાના રૂપમાં એ જ છે કે વાસ્તવમાં તમને જો આ કથા સારી લાગી હોય તમને એવું લાગ્યું હોય કે નહીં આ રિયલ ભાગવત છે તો આ ભાગવતના સાર રૂપ જે ભગવાનનો નામ સંકીર્તન છે બધા શ્રોતાઓના ચરણોમાં એક જ પ્રાર્થના છે કે તમે બધા ભવરોગની આ દવારૂપ જે મહામંત્ર છે ભગવાનના નામને જીવનમાં સ્થાન આપો ભગવાનની ભક્તિમાં લાગો બસ એ જ અમારી દક્ષિણા છે કે તમે ભગવાનનું નામ જપો અને તમે આ સંસારમાંથી મુક્ત થાઓ આનાથી મોટી વિશેષ દક્ષિણા અમારા માટે સંસારમાં બીજી કોઈ નથી પણ જો ખરેખર તમે ભજન કરવા માગતા હોય પોતાના આત્માનું કલ્યાણ કરવા ચાહતા હોવ તો તમે આ મહામંત્રને જરૂર જપો ઇસ્કોન મંદિર જહાંગીરપુરામાં અહીંયા છે અને જે ભક્તો ટીવીના માધ્યમથી સુરતની બહાર જે કથા સાંભળી રહ્યા છે એ લોકો પોતપોતાના નજીકમાં જ્યાં ક્યાંય પણ હરે કૃષ્ણ સત્સંગ ચાલતા હોય જે કોઈ સ્થાન માની લો વરાછામાં તે કોઈ પ્રોગ્રામ ચાલતા હોય કતારગામમાં અનેક જગ્યાએ પ્રોગ્રામો ચાલે છે વાપી નવસારી વલસાડ અમદાવાદ જ્યાં લોકો આ લાઈવ પ્રસારણને જોઈ રહ્યા છે તમે તમારા નજીકના ઇસ્કોન કેન્દ્રોમાં જાઓ નજીકના સત્સંગનો સંપર્ક કરો અને કૃષ્ણ ભાવના ભાવિત બનવાનો પ્રયાસ કરો હરે કૃષ્ણ મંત્ર ભગવાનના નામને જીવનમાં એકવાર અપનાવો અને પછી તમારા જીવનમાં કેટલું સુખ ઉત્પન્ન થાય છે એ તમે પોતે અનુભવ કરશો એટલા માટે ફરીથી કહું છું બધા શ્રોતાઓના ચરણોમાં એક જ પ્રાર્થના છે કે તમે લોકો ભગવાનના નામને પોતાના જીવનમાં ગ્રહણ કરો અને જો આ ગ્રહણ કરશે તમે હજારો લોકો કથા સાંભળી રહ્યા છો એમાંથી એક વ્યક્તિ તે જો એવો નિયમ લેશે કે આવતીકાલથી હું હરે કૃષ્ણ મહામંત્ર જપ કરીશ તો હું એમ માનીશ કે મારા 7 દિવસ અહીંયા બોલવાનું સફળ થઈ ગયું છે કારણ કે પ્રભુપાદજીની પરંપરામાં આ 1,00,000 રૂપિયાનો ખર્ચો કરી અને આવા જે આયોજનો થાય છે અને એમાં એક વ્યક્તિ જો ભક્ત બને તો અમારા માટે 1,00,000 રૂપિયાનો ખર્ચો એ સફળ છે ભક્તો એટલે તમે બધા ભગવાનના નામને પોતાના જીવનમાં ગ્રહણ કરો અને સાથે સાથે એક બીજી વાત તમને એ કરવી છે મારે કે હું કળિયુગનો વક્તા છું અને મારી જે ભાષા છે એ સખત છે અમુક શબ્દો એવા આવ્યા હશે કે ઘણા ભક્તોના હૃદયમાં કંઈક દુઃખ લાગ્યું હશે કે પ્રભુજી આપણને આવું કેમ કીધું આવું કેમ વાસ્તવમાં હું અહીંયાથી જે બોલી રહ્યો છું એ કોઈ વ્યક્તિના અનુસંધાનમાં કોઈ ધર્મ કોઈ સંપ્રદાય કે કોઈ વ્યક્તિને લક્ષ્ય કરીને નથી કહેતો ભાગવતમાં જે કાંઈ સિદ્ધાંત પ્રસ્તુત થાય છે જે કાંઈ વસ્તુ ભાગવતમાં આવે છે એ જ વસ્તુને હું તમારી સામે પ્રસ્તુત કરું છું છતાં કોઈ ધર્મ અલગ અલગ ધર્મ કે અલગ અલગ સંપ્રદાયના જે લોકો આ કથાને સાંભળી રહ્યા છે એમાંથી કદાચ કોઈના હૃદયમાં અમારા કોઈ શબ્દથી કાંઈક દુઃખ લાગ્યું હોય અહીંયા બેસીને જે તમે લોકો સાંભળો છો તમારામાંથી તે કોઈને જો કાંઈ મારા કોઈ કડક શબ્દોથી મારી એવી કોઈ વાતથી જો તમને દુઃખ લાગ્યું હોય તો લાઈવ જોવાવાળા બધા શ્રોતાઓ અહીંયા જે બેઠા છે એ શ્રોતાઓ તમામ શ્રોતાઓ પાસેથી હું હૃદયપૂર્વક આપ સૌ ભક્તોના ચરણોમાં ક્ષમા યાચના કરું છું કે એવા જે શબ્દ છે
એને તમે કથામાંથી કાઢી નાખો, તમારા મનમાંથી કાઢી નાખો, અને કેવળ જે સારરૂપ ભાગવત જે ગ્રહણ કરવાનું છે એને જીવનમાં સ્થાન આપો. અને છતાં તમારા મનમાં જો કાંઈ દુઃખ લાગ્યું હોય તો એના માટે ફરીથી હૃદયપૂર્વક અને હું વ્યાસપીઠ પરથી આપ સર્વ ભક્તોના ચરણોમાં ક્ષમા યાચના કરું છું કે તમે એવા આશીર્વાદ આપો કે જેનાથી અમારા સ્વભાવમાં કંઈક પરિવર્તન થાય અને ફરીથી ભગવાન એવો સંજોગ કરે કે કથા શ્રવણનો યોગ થાય તો એ સમયે હું મારી વાણીને આનાથી તે વિનમ્ર કરી અને આપ સૌને ભાગવતનું રસપાન કરાવી શકું. અને એ આશીર્વાદ સાથે જ આ સપ્તમ સત્રની કથાને અહીંયા વિરામ કરીએ છીએ. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 10 મિનિટ હું તમારી લઈશ. હજી અમુક પ્રશ્નો અહીંયા આવ્યા છે મારી પાસે, જે લોકોએ કથા સાંભળી છે એમાંથી જેની જિજ્ઞાસા, થોડા પ્રશ્નો, 7 પ્રશ્ન છે, તો એના હું સંક્ષિપ્તમાં જવાબ આપવાનો પ્રયાસ કરીશ. જે કોઈ ભક્તના મનમાં પ્રશ્ન હોય, ટીવીમાં ભક્તોના મોબાઈલ નંબર આવે છે, અહીંયા કાઉન્ટર પર સંપર્ક કરી અને તમારા જે કાંઈ પ્રશ્ન છે એનું શાસ્ત્રથી તમને યોગ્ય સોલ્યુશન આપવામાં આવશે. પણ એક સાથે અહીંયા બધાના પ્રશ્નો સોલ્વ નહીં થાય. તમે એ ભક્તોના નંબર નોટ કરો, તમારે જો કોઈ વધારે માહિતી જોઈતી હોય પાછળ કાઉન્ટર પરથી માહિતી મેળવો, તમારા જે કાંઈ પ્રશ્ન હશે એનું નિરાકરણ તમને મળશે. પણ ફિલહાલ આ 7 પ્રશ્નો આપણે અહીંયા જોઈએ. ગૃહસ્થ જીવનમાં રહેતા રહેતા કેવી રીતે ભક્તિ કરવી જોઈએ? નવસારીથી કોઈ ભક્તનો પ્રશ્ન છે. તો ગૃહસ્થ જીવનમાં રહેતા રહેતા રોજ સવારમાં વહેલા જાગવું જોઈએ. વહેલા જાગી ભગવાનના નામનો જપ અર્થાત જે નિયમ લીધો હોય એટલી માળા કરવી જોઈએ. માળા કરી આપણી ઓફિસે જવું જોઈએ. ઓફિસેથી જ્યારે સાંજે પાછા આવીએ તો જો આપણી નજીકમાં ઇસ્કોનના કોઈ પ્રોગ્રામ પ્રવચન ચાલતા હોય એમાં જવું જોઈએ, જે અઠવાડિયામાં એકવાર હોય છે. અને જો આપણે ઘરે કાંઈ કામ ન હોય તો ટીવી જોવાના બદલે પ્રભુપાદજીએ લખેલા ભાગવત અને ગીતા ઉપર જે તાત્પર્યો છે એ ગીતા અને ભાગવત અને આવા સારા ગ્રંથોને, સારા પુસ્તકોને વાંચવા જોઈએ અને નિત્ય મહામંત્રને જપતા રહેવું જોઈએ. આ જ છે સાચી ભક્તિ કળિયુગમાં. કારણ કે ઘણા લોકોના મનમાં એવું છે કે ભક્તિ કરવા માટે ધંધો છોડવો પડે, એવું કાંઈ નથી. તમે જે કરો છો એ કરો, કેવળ તમારા જીવનમાં હરે કૃષ્ણ મહામંત્રને એન્ટ્રી આપી દો એટલે તમે ભક્ત બની જશો. કળિયુગમાં ભક્ત બનવું બહુ સરળ છે અને એમાં ગૃહસ્થમાં તો જો આપણું આખું ફેમિલી ભક્ત બની ગયો તો પછી એમાં જે ભજન કરવાનો આનંદ છે એ આનંદ સંન્યાસીઓના સંન્યાસમાં નથી. ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું છે. પણ જો બધા ભક્ત હોય તો એટલે કાંઈ છોડવાની જરૂર નથી, જેટલું છે એને ભગવાનમાં જોડો. આ જ ગૃહસ્થની કળિયુગમાં ભક્તિ છે. બીજો પ્રશ્ન છે, વાસ્તવિક જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાન આપ શરીરની અંદર બદ્ધ આત્માને પરમ પિતા ભગવાન કૃષ્ણ સુધી લઈ જાય એ જ્ઞાન જ સંસારનું વાસ્તવિક જ્ઞાન છે. બાકી બધા ઉદાહરણ, ઓઠા, ચર્ચા, ફાલતુ આ જે વસ્તુઓ છે, અનેક અનેક કવિઓએ લખેલી જે કાંઈ પુસ્તકો છે એ બધું કોઈ જ્ઞાન છે નહીં. વાસ્તવિક જ્ઞાન એને જ કહેવામાં આવે છે જે આત્માને પરમાત્મા સુધી જોડે. અને એ જોડવાનું જે કાંઈ જ્ઞાન છે, જે કાંઈ થિયરી છે, આને કહેવામાં આવે છે વાસ્તવિક જ્ઞાન. ત્રીજો પ્રશ્ન છે, તિલક અને માળા શા માટે ધારણ કરવું જોઈએ? પદ્મપુરાણ અનુસાર જે વ્યક્તિએ ગળામાં તુલસીની કંઠી ધારણ કરી હોય, કપાળમાં ગોપીચંદનનું વૈષ્ણવ તિલક કર્યું હોય, એવા વ્યક્તિઓને સ્વપ્નમાં ક્યારેય યમદૂતના દર્શન થતા નથી. હા, પણ ભક્તો જે છે એ એટલા માટે તિલક કંઠી ધારણ નથી કરતા કે આપણે નરકમાં જવાથી બચી જાવી. ભક્તો એટલા માટે તિલક અને કંઠી ધારણ કરે છે કારણ કે તિલક ધારણ કરવું અને તુલસીને ધારણ કરવું એ ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. અને ત્રીજું કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો એવો સ્પષ્ટ નિયમ છે કે જે વસ્તુમાં તુલસી ન હોય એ વસ્તુ કૃષ્ણને ક્યારેય અર્પણ થાય નહીં. અને કૃષ્ણ કહે છે કે તુલસી વગરની કોઈ વસ્તુ હું ક્યારેય સ્વીકાર કરતો નથી. જો આપણા ગળામાં કે આપણા શરીર ઉપર તુલસી નહીં હોય તો એ ભગવાન આપણને સ્વીકાર કરતા નથી. પણ જો આપણા ગળામાં મરતા સમયે તુલસી કંઠી હોય તો ભલે આપણે ભક્તિ થોડીક ઓછી કરી હોય, આપણામાં કાંઈક દોષ રહી ગયા હોય, પણ એ તુલસીના પ્રભાવથી ભગવાન એના ધામમાં આપણને લઈ જાય છે.
चौथो प्रश्न छे, भक्तोना संगमा शा माटे भक्ति करवी जोई। जो तमे भक्तोना संगमा रहेशो तो भक्तो तमने रोज पूछशे, माळा करी? रविवारे केम मंदिरे नहोतो आव्यो? बुधवारे केम प्रोग्राममां नहोतो आव्यो? हे ने, आपणे कदाच भक्तिमां थोड़ाक डाउन थावी ने तो भक्तो जे छे ई धक्को मारे, એટલે એ માળા કરીને કેમ બંધ કરી છે હમણાં? અને જો આપણી આસપાસ કોઈ ભક્ત ન હોય તો ઘરે હું વિચારવી, આજની માળા બાકી કરશું કાલ, એમ કાલની બાકી હવે કરશું પમદી, અને એમ કરતા કરતા માળા છૂટી જાય છે। કારણ કે કળયુગની અંદર માયાનો અને વિષયોનો એટલો મારો રહે છે કે કોઈ વ્યક્તિને જો આ માયાથી બચવું હોય તો ભક્તોના સંગમાં રહેવું બહુ જરૂરી છે। કારણ કે ભક્તોના સંગમાં હોઈને ફાલતુ ચર્ચા ન હોય, ભક્તો જ્યારે મળે છે ત્યારે ભગવાનની કથા, ભગવાનના નામ કે લીલાની ચર્ચા કરતા હોય છે। એટલા માટે ભક્તોના સંગમાં રહેવાથી, જો ભક્તોના સંગમાં રહીને જો ભજન કરીએ તો ભગવાન જલ્દીથી પ્રાપ્ત થાય છે। પાંચમો પ્રશ્ન છે કે શું ઇસ્કોન એક પ્રકારનો ધર્મ છે? બહુ સુંદર પ્રશ્ન છે। એક મેન્ટાલિટી તમારા માઇન્ડમાંથી કાઢી નાખો, ઇસ્કોન કોઈ ધર્મ નથી। સમજો વાતને, ઇસ્કોન જે છે એ કોઈ ધર્મ નથી। ઘણા લોકો એમ પૂછે, આપણા ગુજરાતમાં ખાસ, તમે કયો ધર્મ પાળો? તો કે ઇસ્કોનનો। ઇસ્કોન કોઈ ધર્મ નથી, ઇસ્કોન જે છે એ એક સંસ્થા છે, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ન કોન્શિયસનેસ। ઇસ્કોન એક એવી સંસ્થા છે જે આ સંસારના જીવોને સનાતન ધર્મ શીખવે છે। ધર્મ વાસ્તવમાં સનાતન ધર્મ છે, ઇસ્કોન એક સંસ્થા છે, અને ઇસ્કોન જેવી આ દુનિયામાં ઘણી સંસ્થા છે જે લોકો સનાતન ધર્મ શીખવે છે। હવે આપણને કેમ ખબર પડે કે આ સંસ્થા સનાતન ધર્મ શીખવે છે? તો જે સંસ્થાનું જ્ઞાન આત્માને પરમાત્મા સાથે જોડવાની કળા બતાવતું હોય તો એ સંસ્થા વાસ્તવમાં સનાતન ધર્મનો પ્રચાર કરી રહી છે। પણ એ માનવાની જરૂર નથી કે ઇસ્કોન એક ધર્મ છે, ઇસ્કોન એક મુવમેન્ટ છે, હરે કૃષ્ણ મુવમેન્ટ, કે જે આત્માને આ સંસારમાંથી ઉઠાવી અને ભગવાનના ગોલોક વૃંદાવન ધામમાં લઈ જવાનું કાર્ય કરે છે। આ છે ઇસ્કોન। એટલે એ કોઈને એવું કહેવાની જરૂર નથી કે તમે કયો ધર્મ પાળો, અમે ઇસ્કોનનો ધર્મ પાળવી। ઇસ્કોન સનાતન ધર્મની શિક્ષા આપતી એક સંસ્થા છે। છઠ્ઠો પ્રશ્ન છે, ઇસ્કોનની સ્થાપનાનો ઉદ્દેશ્ય શું છે? ઇસ્કોનની સ્થાપનાનો એ જ ઉદ્દેશ્ય છે કે જીવ પોતાના પરમપિતા ભગવાન સાથે જે સંબંધને ભૂલી ગયો છે અને માયાના બંધનમાં પડ્યો છે તો એ માયાના બંધનને છોડાવી અને પોતાના પરમપિતા, જેમ ઉદાહરણ તમે સાંભળ્યું કે ખોવાઈ ગયેલા છોકરાને એક વ્યક્તિ જેમ પોલીસ સ્ટેશને પહોંચાડે અને એને એના વાસ્તવિક માતા પિતા મળી જાય, એમાં સંસારની અંદર જે ભટકેલા જીવ છે એને ઇસ્કોન પોતાના પરમપિતા કૃષ્ણનું ધામ બતાવે છે। અને ભગવાનના ધામમાં એકવાર વયો જાય એટલે એ જીવ પછી સુખી થઈ જાય છે। અને અંતિમ પ્રશ્ન છે કે શા માટે કૃષ્ણ પ્રસાદ જ ગ્રહણ કરવો જોઈએ? અર્થાત ભગવાનને ભોગ લગાવેલી જે વસ્તુ છે એને જ શા માટે ગ્રહણ કરવી જોઈએ? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો મને ધરાવીને તમે પ્રસાદ ખાશો તો એ પ્રસાદમાં જે પાપ છે એ પાપને હું દૂર કરી દઉં છું અને એ અન્નને સત્વગુણી બનાવું છું, અને જ્યારે અન્ન સત્વગુણી હોય ત્યારે મન સત્વગુણી થાય, અને મન જેનું સત્વગુણી હોય એ જ વ્યક્તિ આ સંસારમાં ભગવાનની શુદ્ધ ભક્તિ કરી શકે। એટલા માટે હંમેશા ભગવાનને ભોગ લગાવ્યા પછી જ કાંઈ પણ વસ્તુ મોઢામાં મૂકવી જોઈએ। જે કાંઈ તમને ખાવા પીવાની ઈચ્છા થાય પહેલાં ભગવાનને ભોગ લગાવો તુલસી પત્ર સાથે, અને યાદ રાખો ભગવાન કાંદા લસણ ખાતા નથી, ચા પીતા નથી। એટલે ચા, કોફી, કાંદા લસણ ઇત્યાદિ, માંસ, મચ્છી, ઈંડા, આવું ભગવાનને ક્યારેય ભોગ લગાવવું નહીં। ભગવાન આ વસ્તુ ગ્રહણ કરતા નથી। તો બધાના મનમાં એક પ્રશ્ન થયો હશે, કાંદા લસણ કેમ નહીં? હા, એની ચોખવટ, સૌથી પહેલું કારણ, કૃષ્ણને એ ગમતા નથી। બીજું, કાંદા લસણ, માનો અહીંયા તે કોઈ કાંદા ખાઈને આવ્યો હોય ઘરેથી અને આપણી બાજુમાં બેઠો હોય, આખી કથામાં તમને કેમ થાય? હે, અને તમે એ કાંદા ને લસણ ખાઈને ગંધાતા મોઢા લઈને ભગવાનની સામે જઈને ઉભા રહ્યો, ભગવાનને કેમ થતું છે? આ તો એક ઉત્પ્રેક્ષા છે। છતાં એક ત્રીજું કારણ સાંભળો, કે આપણાથી 10 ફૂટ દૂર કોઈ કાંદા કાપતો હોય અને 10 ફૂટ દૂર બેઠા હોય, આપણા શરીરને સ્પર્શ થયા વગર આપણી આંખમાંથી આંસુ નીકળી જાય છે, હે ને? તો વિચાર કરો કે એ જ કાંદો જ્યારે શરીરમાં જાય તો એ કેટલો તમોગુણ ફેલાવે છે। ઘણા લોકોના મનમાં એવી ધારણા છે, તમોગુણ એટલે ક્રોધ। તમોગુણનો અર્થ ક્રોધ નથી, તમોગુણ એટલે કે કાંદા લસણ ખાય અને આ સંસારમાં ભગવાનની ભક્તિ ન કરવી, એનું નામ તમોગુણ છે।
માની લો કોઈ ભક્ત કાંદા લસણ ન ખાતા હોય, ક્રોધ કરતા હોય તો એને તમોગુણી ન કહેવાય, કારણ કે ક્રોધી તમોગુણનું લક્ષણ નથી. તો આ દુર્વાસા મુનિ જેનું ભાગવતમાં નામ આવ્યું છે, એના ક્રોધની કોઈ સીમા છે? છતાં ભગવાન શ્રી કૃષ્ણ દુર્વાસાજીના ચરણોની પૂજા કરે છે, દશમ સ્કંદમાં લીલાનું વર્ણન થયું છે. ક્રોધ કરવો એને તમોગુણ નથી કહેવામાં આવતો. કાંદા લસણ ખાધ્યા પછી આ સંસારમાં ભગવાનની ભક્તિ ન કરવી, આ સૌથી મોટો તમોગુણ છે. એટલા માટે આવું બધું ભગવાનને ભોગ લગાડવું ન જોઈએ. આવી થર્ડ ક્લાસ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય ખાતા નથી. ભગવાન શુદ્ધ વસ્તુને ગ્રહણ કરે છે, સત્વગુણી વસ્તુને ગ્રહણ કરે છે. એટલા માટે સત્વગુણી પ્રસાદ ભગવાનને અર્પણ કરવો જોઈએ, એ જ સત્વગુણી પ્રસાદ આપણે ખાવો જોઈએ. જે સત્વગુણી પ્રસાદથી આપણું મન સત્વગુણી બને, અને મન જો સત્વગુણી થશે તો આપણે જે મહામંત્ર જપશું, આપણું ધ્યાન ભગવાનમાં લાગશે, આપણું ધ્યાન માળામાં લાગશે, આપણને ભગવાનના ભક્તો સાથે રહેવામાં આનંદ આવશે. એટલા માટે સત્વગુણી બનવું જરૂરી છે, જો ભક્તિ કરવી હોય તો. અને સત્વગુણી બનવા માટે ભગવાનને ધરાવેલો પ્રસાદ જ લેવો જોઈએ. અને ભગવાનને પ્રસાદ ધરાવવામાં કોઈ ખર્ચો નથી. તમે જે ઘરે શાક રોટલી દાળ ભાત બનાવો છો આપણા માટે, બસ એ જ વસ્તુ થાળીમાં લઈ ભગવાનને ભોગ લગાવો. ભગવાન એમાંથી એક રોટલી જો ઓછી કરે તો બીજા દિવસે ન લગાડતા. એમ તમે જેટલું ભગવાનને ભોગ લગાવો છો એટલું જ ભગવાન પાછું આપે છે. મફતમાં જો એ પ્રસાદમાંથી પાપ નીકળતું હોય તો ભોગ લગાવવામાં વાંધો શું છે? ભગવાનને પ્રસાદ અર્પણ કરો, અને ભગવાનને અર્પણ કરેલું અન્ન ખાઓ. આનાથી જીવન સત્વગુણી બનશે. ભગવાનના ભક્તોની સંગતિ લ્યો. હરિ અનંત હરિ કથા અનંતા, જ્ઞાન અપાર સમુદ્ર સમાન છે ભક્તો. સાત દિવસમાં એમાંય રોજની બે કે અઢી કલાક અહીંયા બોલવા મળે, આટલામાં ભાગવત કે ભગવાન સમજાય નહીં. પણ વિશેષ જો તમે સમજવા ચાહતા હોવ તો અહીંયા જે ઇસ્કોન દ્વારા પ્રોગ્રામો ચાલી રહ્યા છે એમાં તમે જાઓ, મંદિરમાં ભક્તોનો સંપર્ક કરો, પ્રોગ્રામમાં ભક્તોનો સંપર્ક કરો. અને અહીંયાથી જ જો તમારા મનમાં નિશ્ચય હોય કે આપણે તે ભલે કાલને કાલ ભક્ત ન થઈ જાય પણ આગળ જતા થવું છે, તો પાછળ કાઉન્ટર ઉપર તમે તમારું નામ નોટ કરાવી શકો છો. આવા કોઈ પણ પ્રોગ્રામ હશે, કોઈ પણ આયોજન હશે, તમને ભક્તો ફોન દ્વારા જાણ કરશે. અને વિશેષ ઇસ્કોનની અંદર આવવા માટે તમારે કાંઈ પણ જિજ્ઞાસા હોય, કાંઈ પણ પ્રશ્ન હોય, તો કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન તમને પાછળ સ્ટોલ પરથી મળી જશે. તમે તમારા નંબરો આપી શકો છો, અથવા તમે સામેથી અહીંયા જે હરે કૃષ્ણ સમાજના ભક્તો સેવામાં લાગ્યા છે એમની સાથે કોન્ટેક્ટ કરી શકો છો. અને તમારા કોઈ પણ પ્રશ્નના સોલ્યુશન માટે એની ટાઈમ અહીંયા જે હેલ્પલાઇન નંબરો આપવામાં આવ્યા છે એની ઉપર તમે 24 કલાકમાં ક્યારેય પણ સંપર્ક કરી શકો છો. અને આવા તમારા કોઈ પ્રશ્ન હોય તો એનું પણ સોલ્યુશન મળી શકે છે. મેં હું તમને ફરીથી એક વાત કહેવા માગું છું કે સાત દિવસમાં આટલા અલ્પ સમયમાં ભાગવત અને ભગવાનને સમજવું એ આપણા બસની વાત નથી. ખરેખર જો આ ભાગવતને પૂર્ણ રીતે સમજવું હોય તો ઇસ્કોનમાં નિત્ય ભાગવત ચાલે છે. દરરોજ એક શ્લોક ઉપર એક એક કલાક વ્યાખ્યાઓ થાય છે. ભક્તો જે અલગ અલગ વિસ્તારમાં પ્રોગ્રામો ચલાવે છે એમાં પણ એક એક શ્લોક ઉપર એક એક કલાક વ્યાખ્યા થાય છે. તો આવી રીતે વિસ્તારથી પણ તમે આ જ્ઞાનને સમજી શકો. ઇસ્કોનમાં બધી ફેસિલિટી છે, તમે બસ ખાલી આવો, તમારું નામ અને નંબર જણાવો, તમારા જે કાંઈ પ્રોબ્લેમ જે કાંઈ પ્રશ્ન છે, ભક્ત બનવા માટે તમને કાંઈ અગવડતા પડતી હોય, આ બધાનું સોલ્યુશન ઇસ્કોનમાં છે. બસ તમારે ખાલી આવવાનું છે. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી જય. ગૌર પ્રેમાનંદે. અને બે મહત્વના એનાઉન્સમેન્ટ છે, સાંભળો. આવતીકાલે અર્થાત સોમવારે સવારે 9 વાગે આ જ સ્થાનેથી પોથી વિસર્જનનો પ્રારંભ થશે. અને કાલે સાંજે વરાછા રોડ પર જે ચોપાટી છે ત્યાંથી નગર સંકીર્તન પ્રારંભ થશે. અને યોગી ચોકનો જે આખો વિસ્તાર છે એ એક એક શેરીમાં 3-4 કલાક હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન થશે, નૃત્ય થશે, અને બધા ભક્તો માટે લાઇટ પ્રસાદ છે, અર્થાત આપણી ભાષામાં નાસ્તો. અને 12 જાન્યુઆરીએ આ કથાના ફોલોઅપ માટે ભક્તોએ એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે. એ પ્રોગ્રામમાં તમને ઇસ્કોનની બેઝિક વસ્તુ બતાવવામાં આવશે કે ઇસ્કોન શું છે, ઇસ્કોનના શું કાર્યો છે, એ તમને પ્રોજેક્ટર ઉપર સ્લાઇડ શો દ્વારા બતાવવામાં આવશે, જેનાથી તમે વિશેષ માહિતી મેળવી શકો. અને એ પ્રોગ્રામમાં તમને એડ્રેસ આપવામાં આવશે કે કયા વિસ્તારમાં કયા ભક્ત ક્યાં પ્રોગ્રામ ચલાવે છે. માનો અહીંયા ઘણા લોકો વરાછાથી આવે છે, કતારગામથી અલગ અલગ વિસ્તારથી આવ્યા હશે, તો તમારા વિસ્તારમાં ક્યાં હરે કૃષ્ણનો સત્સંગ નજીકમાં ચાલે છે એનું એડ્રેસ તમને 12 જાન્યુઆરીએ ભક્તો આપશે. તો જે ભક્તોને ઈચ્છા હોય એ 12 જાન્યુઆરીએ સ્થળ છે આવકાર પાર્ટી પ્લોટ,
જે તમે સ્લાઇડ શો ઉપર રહી તે જોઈ શકતા હશો કે ભક્તો ટીવીમાં તે વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ મૂકી, છતાં તમે અહીંયા સાંભળો, ડભોલી રોડ ગોવિંદજી હોલની પાછળ આવકાર પાર્ટી પ્લોટ છે. 12 જાન્યુઆરીએ સાંજે 8:30 થી 10:30 તમને ઇસ્કોનને જાણવા માટે એક સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન થયું છે. એ પ્રોગ્રામમાં ફૂલ પ્રસાદ છે, અર્થાત ઘરેથી જમીન નહીં થવાનું, તમને પ્રસાદ ત્યાં મળશે ફૂલ. અને એ 12 તારીખનો ફોલોઅપ પ્રોગ્રામ મેં વાંચ્યા વગર તમને કહી દીધું, હવે એને મનમાંથી ડિલીટ કરો કારણ કે એડ્રેસ બદલાઈ ગયું. આવું થાય ક્યારેક. રાજદીપ સોસાયટીની વાડી સિંગણપુર 4 રસ્તા, અને રાજદીપ સોસાયટીની વાડીમાં આ 12 તારીખનો તો આવકાર પાર્ટી પ્લોટને મનમાં જ કાઢી નાખો અને ત્યાં રાજદીપની વાડી ફિટ કરી દો, બરાબર છે? આ 12 તારીખના પ્રોગ્રામનો, અને આવતીકાલે 2 પ્રોગ્રામ, સવારે પોથીયાત્રા અને સાંજે નગર સંકીર્તન, અને 12 જાન્યુઆરીએ રાજદીપ સોસાયટીની વાડી સિંગણપુર 4 રસ્તા ત્યાં આપણો ફોલો પ્રોગ્રામ થશે. તો ટીવીના દર્શકો અને અહીંયા બેઠા છે એમાંથી જે પણ ભક્તો ઇસ્કોન સાથે નિકટતાથી ભજન કરવા ચાહતા હોય એ લોકો એ પ્રોગ્રામમાં આવી શકે છે. તો તમને એ પ્રોગ્રામની જાણ અમે ફરીથી કરાવી શકીએ. માનો 12 જાન્યુઆરીએ કદાચ તમને ભૂલાઈ જાય તો ફરીથી તમને એની જાણ કરી શકાય. એના માટે તમે તમારો મોબાઈલ નંબર પાછળ કાઉન્ટર ઉપર લખાવતા જાઓ, ભક્તો તમને ફોન કરી અને જાણ કરી દેશે આ પ્રોગ્રામના વિષયમાં. હરે કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા, આચાર્યના મત, આચાર્યોની ટીકાઓ અને ઇસ્કોન સંસ્થાના આચાર્ય શ્રી ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદજી અને અમારા ગુરુ મહારાજજી પરમ પૂજ્ય શ્રી રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજની કૃપાથી સ્પાન કરાવી રહ્યા છે. હવે બધા ભક્તો થોડી વાર સ્થાન જાળવી રાખો, કારણ કે આજે અંતિમ દિવસ છે. પ્રસાદ લઈને પછી અમારે તમને ઘરે જ મોકલવાના, કાલથી તમને અહીંયા કોઈ બોલાવવાનું નથી, એટલે થોડી વાર ધ્યાન. કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ. ભરતભાઈ ચોગઠવાળા, અને પાછળ જે બેનર તમે જોઈ રહ્યા છો કે આવતી 4 તારીખે જે લાલ ગોવિંદ પ્રભુની કથા અહીંયા થવાની છે સુરતમાં, એમનો એકલા હાથે આયોજન કર્યું છે શ્રી શ્યામ સુંદર પ્રભુએ અને એમના પિતાશ્રીએ. ભરતભાઈ ચોગઠવાળા પણ અહીંયા આવી જશે પ્રભુજી પાસેથી હાર ગ્રહણ. કપિલભાઈ વ્યાસ અહીંયા ઉપસ્થિત થશે પ્રભુજી પાસે પ્રસાદ ગ્રહણ કરવા. કપિલભાઈ વ્યાસ, અને સાથે સાથે હું વિનંતી કરીશ કે બટુક પ્રભુજી લીમડાવાળા અહીંયા આવશે, અને ભીખાભાઈ રાજદીપ સોસાયટીમાં જે રહે છે એઓને પણ વિનંતી કરીશ. બટુક પ્રભુજી, ભીખા પ્રભુજી આવશે અને પ્રભુજી પાસે પ્રસાદ ગ્રહણ કરશે. હું વિનંતી કરીશ કે જે બાળાઓએ ડ્રામામાં નૃત્યમાં ભાગ લીધો છે એવો જલ્દીથી સ્ટેજ ઉપર આવી જશે. જે બાળાઓએ નૃત્યમાં ભાગ લીધો છે એવો જલ્દી સ્ટેજ ઉપર જલ્દીથી આવી જાય, આપણી પાસે સમય નથી. માત્ર 1 મિનિટમાં સ્ટેજ ઉપર બધી બાળાઓને વિનંતી કરીશ આવવા માટે. ગગન માં ગાજે
ખૂબ ખૂબ ધન્યવાદ. વેણુના નાદમાં ઘેલો વૃંદાવન. ભાગવતજીની આરતી થશે તો હું જે ભક્તોના નામ લઈશ એવો જલ્દીથી જલ્દી અહીંયા ઉપસ્થિત થઈ જશે. જોગિંદર પ્રભુજી આરતી માટે આવી જશે. લવજીભાઈ રાધાસાડી વરાછા, લાલજીભાઈ તરપાળાવાળા,
પ્રસાદ લીધા વગર કોઈ ભક્તો એ જવાનો નથી, બસ 5 મિનિટમાં ભાગવતજીની આરતી થઈ જશે. મનજી પ્રભુ ઈશ્વરિયાવાળા, રાજુ પ્રભુ દામનગર, રાજુ પ્રભુ બોરડ ઉદયનગરવાળા, શાંતિલાલ વલ્લભભાઈ, દેવરાજભાઈ, જયેશભાઈ કરશનભાઈ, જયેશભાઈ હડમતાળાવાળા, અશ્વિન પ્રભુ નવાગામ, દિનેશ પ્રભુ વ્યાસ નાવડિયા, નયન પ્રભુ, બકુલ પ્રભુજી કળસરિયા, અશોક પ્રભુજી કળસરિયા, મેહુલ પ્રભુજી, હાર્દિક પ્રભુ ધામેલિયા, ભરત પ્રભુ ગોપાણી, અભિષેક પ્રભુજી, યોગેશ પ્રભુજી ગોસ્વામી, જયદીપ વિરાણી નવાગામ, હરેશ પ્રભુજી ગોહિલ કાકડિયા, શ્યામજી પ્રભુજી, આકાશ પ્રભુજી, કાંતિલાલ પ્રજાપતિ, જગદીશ પ્રભુ જેઠવા, દિવ્યેશ પ્રભુજી, ઘનશ્યામ પ્રભુજી, રમેશ પ્રભુજી સતનારાયણવાળા, હિતેશ પ્રભુજી ચોપ, અતુલ પ્રભુજી, જતીન પ્રભુજી વરાછા, કેવલ માતાજી અને વેમળા માતાજી, જે ભક્તોના નામ લેવામાં આવ્યા છે એઓ જલ્દીથી જલ્દી સ્ટેજ ઉપર આવી જશે ભાગવતજીની આરતી કરવા માટે. સૌ ભક્તોને નિવેદન કે જેઓના નામ લેવામાં આવ્યા છે એ સ્ટેજ ઉપર આવી જાય. અને વિનંતી છે કે કોઈ ભક્તોએ ગ્રાઉન્ડ છોડી અને કથા બાદ જવાનું નથી, કારણ કે બધી વ્યવસ્થાઓને વાઇન્ડ અપ કરવાનું છે. તો કોઈ ભક્તોએ ગ્રાઉન્ડ છોડીને અહીંયાથી કથા પૂરી થાય પછી જવાનું નથી ભાગવતજીની આરતી પછી. સોમવારે સવારે પોથીયાત્રા ઉદયનગરથી નીકળશે અને અહીંયાથી પોથીયાત્રા ભાલચંદ્ર સોસાયટીમાં જશે. મકાન નંબર અને 118 નંબર છે, સિંગણપુર 4 રસ્તા ભાલચંદ્ર સોસાયટીની અંદર 118 નંબરની અંદર સવારે સોમવારે અહીંયાથી પોથીયાત્રા ત્યાં જશે. હસમુખ પ્રભુને ત્યાં આ પોથીયાત્રા જશે, તરપાડાવાળા હસમુખ પ્રભુને ત્યાં. તો પ્રત્યેક ભક્તોને નિવેદન છે સોમવારે સવારે 8:30 વાગે અહીંયા વાડીમાં ઉપસ્થિત થઈ જાય. અહીંયાથી પોતીયાત્રા ભાલચંદ્ર સોસાયટીની અંદર જશે. આરતી અતિ પાવન પુરાણ કી, ધર્મ ભક્તિ વિજ્ઞાન ખ્યાન કી, મહાપુરાણ ભાગવત નિરમણ શુક મુખ વિગલિત નિગમ કલ્પ ફલ, પરમાનંદ સુધાર સમય કલ, લારતી રસ રસ નિધાન કી, કલિમલ મથનિ ત્રિતાપ નિવારિણી, કલિમલ મથનિ ત્રિતાપ નિવારિણી, જન્મ મૃત્યુમય ભવ ભય હારી, સેવત સતત સકલ સુખકારી, સુમોષધિ હરિ ચરિત જ્ઞાન કી, સુમોષધિ હરિ ચરિત જ્ઞાન કી, વિષય
राम हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे જે ભક્તોએ આરતી કરી લીધી છે એ ભક્તોને વિનંતી છે કે મેદાનની અંદર ઘણી બધી નાની મોટી સેવાઓ છે તો દરેક ભક્તો સેવાઓમાં જોડાય છે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ